ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો તો દર્શક મિત્રો બજાર વિશે વાત કરવાના છે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાના છે પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માગીશ કે જે પણ કંઈ પ્રશ્નો છે આપના બજારને લઈને જે પણ કંઈ કન્ફ્યુઝન છે અથવા તો ક્યાં કેટલું રોકાણ કરવું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય સમય છે કે કેમ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે આ તમામ બાબતો પર આપ જો મૂંઝવાતા હોય માર્કેટના ફ્લક્ચ્યુએશનને લઈને આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ લઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તો પહેલા બજાર વિશે આપણે થોડી વાત કરીશું ગઈકાલે માર્કેટની અંદર જે મુવમેન્ટ જોવા મળી છે ગઈકાલના બજારની અંદર તો પહેલા તો ગઈકાલના બજાર પર ફ્લેશબેક એક વ્યૂ આપનો ઓવરવ્યૂ ગઈકાલના માર્કેટ પર જે ક્લોઝિંગ બેસિસ પર સંકેત જોવા મળ્યા છે અને આજે માર્કેટમાં ખુલતાની સાથે આપ શું જોઈ રહ્યા છો શરૂઆતમાં तो મંદી દેખાડી મંદી કેમ દેખાડી તો બીએસસીનું જે સર્ક્યુલર આવેલું તો એ કારણસર ઇનિશિયલી ક્લેરિટી બજારમાં નથી મૂકવામાં આવી ફોર વોટ એવર રીઝન્સ ઓર વોટ એવર યુ કોલ એટ ક્લેરિટી નથી આપી અને જે કારણસર તમને માર્કેટમાં થ્રુ બાસ્કેટ સેલિંગ પણ જોવા મળ્યું અને આગલા દિવસે પણ જોવા મળ્યું હતું કારણ કે આમ જે લેટર આવેલું સોમવાર સાંજનો લેટર હતો તો બે દિવસ તમને આ રીતના થોડુંક ચર્નઆઉટ જોવા મળ્યું અને પછી માર્કેટ જ્યારે ક્લેરિટી આવી ગઈ કે ના ના આ તો ભાઈ આવા આવી કંપનીઓ માટેના છે અને પછી ગ્રેજ્યુઅલી ત્યાંથી ફરી પાછું માર્કેટમાં ક્યાંક કંઈક તમને પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી જ્યારે માર્કેટ ઘટ્યું ત્યારે વોલ્યુમ કમ્પેરેટિવલી લો રહેલો હતો અને પછી માર્કેટમાં વોલ્યુમ પણ આપણને જોવા મળ્યું રિલાયન્સ ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને ટર્ન અરાઉન્ડ આપ્યું હોય એવી શક્યતા આપણને દેખાય છે માર્કેટમાં જેમ મેં આગળ ગઈકાલે વાત કરી કે તમે માર્કેટમાં તેજી કરો બટ કોશિયસલી તેજી હોવી જોઈએ રિસ્ક રિવોર્ડ રેશિયો જોઈને માર્કેટનો સિનારીઓ જોઈને કે ભાઈ શું પરિસ્થિતિ છે કઈ રીતના થઈ રહ્યું છે એ પ્રમાણે તમે કામ કરો ગઈકાલે શરૂઆતમાં જીઆ અમે થોડુંક તેજીમાં હતા કોલ કોલપુટમાં જ કામ કરીએ એટલે કોલમાં ઇનિશિયલી તેજીમાં હતા જ્યાં લોસ હિટ થયો તરત પછી અમે મંદીમાં બેઠા મંદીમાં બેઠા પછી જ્યારે નીચેનો સપોર્ટ ઝોન આપણને જોવા મળ્યો સપોર્ટ લેવલ આવી ગયો ત્યાંથી ફરી પાછી મંદી કાપીને ફરી તેજીમાં બેઠા અને પછી છેક છેલ્લે અરાઉન્ડ છે ત્રણ વાગ્યાના આસપાસ કે અઢીથી ત્રણના વચ્ચે ત્યાં અમે પછી કીધું કે ભાઈ અહીંયા આવે તમે પ્રોફિટ બુક કરો તો જે ઇનિશિયલી ટોટલ ગઈકાલે ત્રણ ટ્રેડ અમે કોલમાં કોલ અને પૂટમાં ઊભા કર્યા તેમાંથી પહેલો ટ્રેડ જે હતો એ કોલનો એ અમારો સ્ટોપ ડોઝ હિટ થયો અને દેટ વોઝ હાર્ડલી ટ્વેન્ટી પોઈન્ટ્સ અને પછી જે બે માત જે તમને મળ્યા છે એમાં તમને અરાઉન્ડ ટુ હંડ્રેડ ટુ ફિફ્ટી પ્લસ પોઈન્ટ્સ જેવું તમને પ્રોફિટ જોવા મળ્યું છે તો ઇન જનરલ ઓવરઓલ પર ડે આપણે વાત કરીએ તો માર્કેટ ત્યાંનો ત્યાં જ ઓન પેપર આપણે જોવા જઈએ બટ તમારી મૂડીમાં તમને સવા બસોથી અઢીસો પોઈન્ટ નિફ્ટીની વાત કરું છું ત્યાં તમને મૂવમેન્ટ જોવા મળી સાઇમલટેનિયલી બેન્ક નિફ્ટી ઓલ્સો ઇનિશિયલી થોડુંક વીક અને પછી જ્યારે સપોર્ટ ઝોન આવી ગયો સપોર્ટ કેચ કરી લીધો અને ત્યાંથી પછી તમને તેજી જોવા મળી સોમવારે અહીંયા આવીને જે મેં પ્રિડિક્શન હું કરી ગયો હતો કે આ સપ્તાહ દરમિયાન મને શું દેખાય છે માર્કેટ એક્ઝેક્ટલી અત્યારે હાલના તબક્કા સુધી તો આપણે કહીએ એ રીતનું ચાલે છે આજે એક્સપાયરી છે હોપ આજે એક્સપાયરીમાં ક્યાં કંઈક આપણને પોઝિટિવનેસ માર્કેટમાં જોવા મળે અને માર્કેટ ટ્રાવેલ્સ ઓન ધ ટુ ધ ટુવર્ટ ધ નોર્થ વર્ડ આશા એવી હું રાખું છું ચોક્કસ તો હરેશ વેર દ્વારા બજાર વિશે જે પ્રકારે વાત કરવામાં આવે છે કે માર્કેટની અંદર અત્યારે શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે બજારની અંદર શું ફ્લકચ્યુએશન જોવા મળી રહી છે ગઈકાલના માર્કેટનો વ્યૂ અને આજે બજારમાં ખુલતાની સાથે કા સંકેત આપણને જોવા મળી રહ્યા છે તેના પર વાત કરીશું હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું કોલરના પ્રશ્નને પણ લઈશું સમય હાલ એક બ્રેકનો જનતા અને સરકાર વચ્ચેનો સેતુ નિર્ભિક સમાચારોનો પ્રમાણ માત્ર જુઓ નિર્માણ ન્યૂઝ વેલકમ બેક બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં આપનું ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરવાના છે તે પહેલાં ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજારને લઈને આપના જો કોઈ પ્રશ્નો છે મૂંઝવણો છે તો ત્યાં જે આપ મૂંઝવાઈ રહ્યા છો અમારી સાથે જોડાઈને ટીવી સ્ક્રીન પર જે બે નંબર લઈ શી રહ્યા છે તે નંબર પર કોલ કરીને હરીશભાઈ પાસેથી એનું માર્ગદર્શન જે છે તે સચોટપણે આપ મેળવી શકો છો પણ એક ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ પહેલાં ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ ને સૌ પ્રથમ હું આપને પૂછવા માંગુ

તો સુભેક્સનું રિઝલ્ટ એકચ્યુઅલી મજાનું આવ્યું નથી અધરવાઇઝ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ રિયલી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈના નથી પોતે તો હવે આના અંદર શું પોસિબિલિટી છે તો પોસિબિલિટી એ જ છે કે ધીસ બીકમ્સ અ લોંગ ટર્મ સ્ટોરી નાઉ ઇન્ટ્રાડે માટે કરો કે પછી મહિના માટે લો કે વોટ ઇટ ઇઝ ટ્રેલિંગ સ્ટોપ લોસ જરૂરી ચુંબોતેર રૂપિયાની વસ્તુ ઘટી ઘટીને તેતાલીસ રૂપિયા સુધી અને પછી આપણને ચિંતા થાય ઇન જનરલ વાત કરું એવરીથીંગ બિકમ્સ નોર્મલ તો સુબેક્સમાં ઓટોમેટિકલી જોવા મળશે

વધી જશે તો હોલ્ડ ઇટ રાઈટ એન્ડ હવે જો કદાચ ઉપર લેવલ ઉપર આપે લીધું હોય તો ઓન લોઅર લેવલ ઉપર તમે આને થોડું એક્યુમ્યુલેટ પણ કરી શકો રાઈટ હરીશભાઈ સાથે જોડાયેલા છે તો તમને પણ લઈ લેશું હેલો જી વિજે ભાઈ શું પ્રશ્ન છે આપનો આ પેટ્રોનેટ એલએનજી અને આરઈસી ના ઇન્ટ્રાડે આપતો પેટ્રોલ રેટમાં તમે હમણાં જે લો બન્યો છે બસો દસ બસો અગિયાર એટલે એના આસપાસનો હવે બસો દસ બસો અગિયાર તમે એટલે બસો દસ કેચ ના કરી શકતા બે ત્રણ રૂપિયા નીચે બી તમે લઈ શકો ધ્યાન રાખી શકો છો એને ધ્યાનમાં રાખીને તમે ખરીદી કરી શકો છો પણ જો બસો દસ કરતાં નીચે ટ્રેડ થતો જોવા મળે જે શક્યતા ઓછી લાગે છે બટ યુ નો તો તમે એને ખરીદી કરો બોટમ ફિશિંગ કરો ઉપરમાં બસો એકવીસ બાવીસ સુધી આવે એવી સંભાવના દેખાય છે લોઅર લેવલ ઉપર ખરીદી આવી છે બટ સ્ટીલ આઈ ડાઉટ સ્ટીલ આઈ ડાઉટ તો ચાન્સીસ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ સબડ્યુડ જ રહેશે વિથ મોર ઓન ધ નેગેટિવ સાઈડ તો ઓન રાઇઝ આ ઇન્સ્ટ્રુમેન્ટ અ સેલ વોર ઓ ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીં રેジસ્ટન્સ 154 નો મને જોવા મળે છે જ્યાં સુધી 154 ઉપર વ્યવસ્થિત ટ્રેડ નથી કરતો ત્યાં સુધી હું આને દર ઉછાળે વેચવાનો કદાચ વિચારિત કરું છું ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે હું આપને પૂછવા માંગુ ઈસ્ટ ઈન્ડિયા હોટેલ્સ અંગે ઈસ્ટ ઈન્ડિયા હોટેલ્સ માટે શું સિચ્યુએશન છે અત્યારે ઈસ્ટ वीक જ છે ચાર્ટમાં તો હજી અનલોક પ્રોપરલી થયું નથી તો લેટ ઇટ સ્ટીલ કમ ડાઉન મે બી કે વધારે હશે મેન્ટેનન્સ કારણે નો વોટએવર ઇટ ઇઝ હું હજી આને થોડું વીક જ ગણીશ તો લેટ ઇટ કમ ડાઉન આને નીચે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં સુધી આવે તો આમ તો બહુ નીચેનો લેવલ દેખાઈ આવે છે એટલે થોડું મારે ટાઈમ લેવો પડે છે ઓકે 102 બી તમે લઈ શકો જો 100 રૂપિયા નો જે લો બન્યો છે હમણાં

લો તમારો સપોર્ટ છે ઉપરમાં એકસો પંચાવન છપ્પન ટાર્ગેટ છે એકસો પંચાવન છપ્પન ક્રોસ કરશે પછી આગળના લેવલ આપણે વિચારીશું ચોક્કસ હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા યથાવત રાખીશું કોલરના પ્રશ્નોને પણ લઈશું સમય હાલ એક બ્રેક નો પડશે સૌથી પહેલી અમારી નજર એમસી ના અધિકારીઓ તેમજ સત્તાધીશો પ્રજાવતી પૂછીશું પ્રશ્ન સુરત મહાનગરપાલિકા તંત્રની સુવિધાઓ હોય કે અસુવિધાઓ પડપડ પર છે અમારી નજર મહેસાણા જિલ્લો છે રાજકારણ લેબોરેટરી અમારી નજર રહેશે રાજકારણ પર શિક્ષણ જગતની તમામ ઘટનાઓ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ કમબેક બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં આપનો ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા આગળ વધારે હરેશભાઈ અંગે આપણે પૂછવા માંગુ શું સિચ્યુએશન છે હાલમાં ઇન્ડિયન બેંકની હરેશભાઈ બેંક બેંક તો હાલના તબક્કે તો બધું वीक દેખાય છે સ્ટિલ હું બેંકમાં ઇન્ડિયન બેંક ખાસ કરીને 123 રૂપિયાને હું કન્સિડર કરીશ ગઈકાલે 127 40 નો લો બન્યો છે જ્યાં સુધી 123 ને સાચવી લે છે અત્યાર સુધી તો એક હોપ રાખીશ જો આપના પાસે હોય તો હોલ્ડ કરી રાખો એને માન આપીને પછી કંઈક બેક આવી જાય ને એકસો ચાલીસ ઉપર ચાલવાનું શરૂ થઈ જાય તો દેન ઇટ કેન કમ ઇન ટુ માય ગુડ બુક્સ અન્ટીલ દેટ ટાઈમ વન ટ્વેન્ટી થ્રીના ધ્યાનમાં રાખીને આઈ મે હોલ્ડ ઓકે 123 ને ધ્યાનમાં રાખીને કન્સિડર કરીને આ 500 મને હોલ્ડ કરી શકો છો અત્યારે એકવાર જો ઇન્સ્ટ્રુમેન્ટ 140 ઉપર જાય છે તો પછી सारा સંકેત સારી મૂવમેન્ટ આપણને આગળની જોવા મળી શકે છે ઇન્ડિયન બેંકની અંદર હરેશ મે ઇન્ડસિન બેંક અંગે આપને પૂછવા માંગુ ઇન્ડસિન બેંકની સેમ સિચ્યુએશન કઈ શકાય અત્યારે શું છે હજી બેંક કો જ લે છે આ ખરીદી જોવા મળી રહી છે રાઈટ હવે ઇન ધ સેન્સ બેંક એક હજાર પિસ્તાલીસ પચાસ ઉપર જો ટ્રેડ કરે મીન્સ વન થાઉઝન્ડ ફિફ્ટી વન ઝીરો ફાઇવ ઝીરો પર ટ્રેડ કરે તો ચાન્સીસ છે એના અંદર કંઈક આપણને પોઝિટિવિટી જોવા મળે કારણ કે આ ત્રણ દિવસ જે ઇન્સ્ટ્રુમેન્ટ સબડ્યુટ રહ્યો છે ત્યાં વોલ્યુમ બહુ ઓછો છે અને ગઈકાલે તો એકદમ વોલ્યુમ ઓછો રહ્યો તો પણ નોટ ઓડ મારું મારો બીજું કેન્ડલ બની છે તો દેટ ગિવ્સ એન ઇન્ડિકેશન કે યસ ઇટ હેઝ સમ સ્ટીમ ટુ ગો ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન બટ ટુ ક્રોસ ટુ ગો ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન એમના અમુક લેવલ્સ નડતા હોય છે તો વન થાઉઝન્ડ ફિફ્ટી ઇઝ વન ઓફ દેટ લેવલ તો વન થાઉઝન્ડ ફિફ્ટી ઉપર જો વ્યવસ્થિત ટ્રેડ કરે તો યસ ઇટ બિકમ્સ અ ગુડ બાય વિથ યસ્ટર ડેઝ લો એઝ યોર સ્ટોપ લોસ ચોક્કસ હરીશભાઈ વધુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને લઈ લઈશું હેલો માતાજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો ટાટા મોટર મોટર વિશે શું જાણવું છે આપે ઓકે ટાટા મોટર માં ગઈ લો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એને ખાસ ધ્યાન માં રાખો એટલે 280 85 નો આ ઝોન છે ટાટા મોટર હવે જો તમારો 305 ઉપર ટ્રેડ કરવાનું શરૂ કરે તો આના અંદર આપણને આગળની મૂવમેન્ટ જોવા મળી શકે છે ચોક્કસ ટાટા મોટર્સ સંગે વાત કરી છે રેફર ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધું ને હું આપને પૂછવા માંગુ એસ્કોર્ટ અંગે એસ્કોર્ટ માં શું મૂવમેન્ટ છે અત્યારે હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો સમય છે ખરા એસ્કોટે પરમ દિવસે એક સારે એક કેન્ડલ બનાવીને પછી ગઈકાલે એને કોન્સોલિડેટ કર્યું છે હવે સવાલ એ છે કે કોન્સોલિડેટ તો કર્યું છે પણ એને બંધ આપ્યું છે થોડું બ્લેક મારું મારુવૂઝોમાં મીન્સ પરમ દિવસની જે કેન્ડલ હતી એના કરતાં બી નીચે બંધ આપ્યું છે તો આઈ ડોંટ થિંક સો આના અંદર હજી આપણને કે એવી કંઈક ફાસ્ટ મુવમેન્ટ પોઝિટિવ આપણને જોવા મળી જશે સો મોર લાઈક અ કોન્સોલિડેશન ફેઝ

तो ज आना अंदर वीकनेस देखा नहीं तो आना अंदर तब बॉटम फिशिंग ध्यान रखी सको प्रॉफिट बुकिंग ना संकेत है गई काल लो ने ध्यान में राखी ने बॉटम फिशिंग में ध्यान रखी सको आएंस्ट। आ इंस्ट्रूमेंट की अंदर आप इंडिया बुल हाउसिंग फाइनेंस अंदर कॉलर जोड़ेला है तमने लई ले लेशू हेलो हेलो नमस्कार गुड मॉर्निंग स्वागत है आपनो कार्यक्रम में आपनो नाम गोयन देव थी हरेश તો કયા ભાવે લઈ શકું તમારે લેવા છે જો બેસિકલી બ્રેકઆઉટ જે છે એકસો પિસ્તાલીસ ઉપર આવે છે તો એકસો પિસ્તાલીસ ઉપર ટ્રેડ કરે ત્યારે આના અંદર આપણને પોઝિટિવ સિગ્નલ જોવા મળે છે ઘટાડે વાત કરીએ તો કારણ કે એનું ટ્રેન્ડ જે છે ઘટતો જોવા મળે છે તો આજના તારીખમાં હું વાત કરું તો એકસો ત્રીસના આસપાસ મળે તો તમે ધ્યાન તેજીનું રાખી શકો છો બોટમ ફેસિંગ કરી શકો છો ચોક્કસ તો હરેશ ભાઈ આપણે વાત કરી છે ટાટા મોટર ડીવીઆર અંગે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધો ને આઈજીએલ અંગે આપને પૂછો માંગુ આઈજીએલ માં શું મૂવમેન્ટ છે અત્યારે હાલ ઇન્સ્ટ્રુમેન્ટ માં પોઝિટિવ કહી શકું કે નેગેટિવ આઈજીએલ એ પણ ગઈ કાલે પહેલી કલાકની કેન્ડલમાં નેગેટિવ કરીને ફરી પાછું કોન્સોલિડેટ થઈને ઉપર આવ્યો છે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી પાંચસો પચીસ ઉપર વ્યવસ્થિત ટ્રેડ ના કરે ભાઈ આખા કલાકની કેન્ડલ પાંચસો પચીસ ઉપરની બને તો જ આના અંદર પોઝિટિવ આપણે વિચારવાનું

મજા કંઈક આપણને દેખાય એવી કંઈક લાગે છે આ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બીકમ ગુડ આફ્ટર ડી ટ્રાવેલ્સ અબાઉ ફાઈવ સેવન્ટી એટલે પાંચસો સિત્તેર ક્રોસ કરશે તો જ આનંદ તેજી છે નહીંતર એને ધ્યાનમાં રાખીને દર ઉછાળે બંદી કરી શકો છો ચોક્કસ હરેશ દ્વારા જે લેવલ આપવામાં આવશે અને ઉપર જો ચાલે છે તો જ પછી આપા ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર તેજી ધ્યાન રાખી શકો છો દર લેવલે ઉછાળા ધ્યાન પણ રાખી શકો છો આપા ઇન્સ્ટ્રુમેન્ટ ની અત્યારે હાલ તો કોઈ ખાસ એવી નવી મૂવમેન્ટ નથી મળી રહી એટલે અવોઇડ કરો તો તે વધારે સારું રહેશે ઇમામી લિમિટેડ અંગે વાત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધવા માંગુ ને હું આપને પૂછવા માંગુ ફેડરલ બેંક અંગે ફેડરલ બેંક માં કોઈ નવી મૂવમેન્ટ હમણાં બેંકો બોલી દીધી છે

તો દર્શક મિત્રો શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે ને બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સિમ ચેનલ પર સિમ ટાઈમ પર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી અને મને નમસ્કાર